scoping for this. Okay, so welcome everybody, Prabhuna Namma Faritama Laukar Kariyeshe. Roj Aava Mate and Sabha Mubhag Levana Mate, Tamara Kukku Babar. Jano Chu, it is not easy. Jiloko Nokri Kareche, Gani Badiyar, Evu Sambhalo Ma Bhi Aava Chake, Kya Aakho Band Na Te Jai, Jokku Na Aavi Jai. I understand, Evu Badi Baba To. અમારે તો એમ્બિશનમાં ઘણી વાર એવું કરું કે ઘણા નાઇટ ડ્યુટી કરી હોય, પછી સવારના ચર્ચમાં ગયા હોય, પછી બપોરે આમ જમીને ઘરેથી પાછા સીધા અમારે ત્યાં આવે. લોકો કે એવા લોકોને વિનંતી કરું છું કે પાછળ જઈને ઉભા રહો, મને ઉભા રહેશો એનો વાંધો નથી, મને બેઠા બેઠા હૂંસો એ પ્રોબ્લેમ છે. અને બી ઇટ્સ ઓકે, પ્રભુની સ્તુતિ દરેક રીતે તમે કરી શકો છો, અને જો તમારી એટલી ઈચ્છા છે કે તમારે સ્તુતિ કરવી છે, પ્રભુને તમારી સ્તુતિ માન્ય છે કે તમારું હૃદય જુએ છે, રાઈટ? નહીં કે તમે ઘૂંટણે પડ્યા છો, બેઠા છો, ઉભા છો. બટ ઇફ ઇટ હેલ્પ્સ યુ ટુ ફોકસ, તમને સાંભળવામાં, ધ્યાન રાખવામાં જો મદદ કરતા હોય તો સ્ટેન્ડ, ઇટ્સ ઓકે. એટલે આપણે બહુ બધું ફોર્મલ થવાની એવી જરૂર નથી. પણ ફરીથી આભાર માનું છું કે આપણે અત્યારે ગત દિવસોમાં જે બે દિવસોમાં આપણે શીખ્યા, અને ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. હું ગઈકાલે બી એવું કહેતો હતો કે ડિફિકલ્ટ, પણ ડિફિકલ્ટ એટલા માટે કે શરીરોનું અર્પણ કરવું, તમે કોઈ બીજાને તો કહ્યું હોય ને તો કે આ તો સેક્રિફાઈસ, બલિ ચડાવવાની વાત કરે, રાઈટ? એટલે હું કહેતો હતો કે ઘણી વાર આપણે કેવી રીતે શરીરોનું અર્પણ કરવું, અને એની આપણે થોડી સમજ મેળવી, રૂપાંતર કેવી રીતે કરવું. આજે લોકો આવતા હસતા હતા કે મનનું રૂપાંતર પહેલામાં પહેલું તો આપણે સમય માટે કરવાની જરૂર છે. દરેક પ્રસંગોનો આમ ગણતરી કરવામાં આવી કે આમ કહો તો આટલા વાગે, આમ કહો તો આટલા વાગે. અને એ આપણે બધા માટે, જો મને ખબર છે કે મારું અહીંથી ચર્ચનું ડિસ્ટન્સ 15 મિનિટ છે વિધાઉટ ટ્રાફિક, અને વિથ ટ્રાફિક અડધો કલાક, તો પછી અડધો કલાક પહેલાં નીકળવું સારું છે. એ આપણા હાથમાં છે એમ હું કહેવા માંગુ છું, રાઈટ? અને હું એક જનરલ કોઈ નથી કહેતો, મારી જાતને પણ કહું છું, એ પ્લાનિંગ આપણાથી પણ નથી થતું. બીકોઝ આપણા બેક ઓફ માય માઇન્ડ 15 મિનિટમાં તો પહોંચી જવું છે, પછી એ પછી 14 થાય 13 થાય, અને જો ટ્રાફિક નડ્યો, જો શું, હું સર્વનામો પહેલાં દીસ આર પ્રેક્ટિકલ થિંગ્સ આઈ વોન્ટ અસ. આપણે પોતાની જાતને એ મનના રૂપાંતર આવી બાબતોમાં, નાની બાબતોમાં પણ આપણે કરી શકીએ છીએ કે આજ પછી જો મારે કાલે સવારે વહેલું ઉઠવું છે તો હું વહેલો ઊંઘી જઈશ, અને જો હું 6 વાગ્યાનું અલાર્મ મૂકીને 6:30 પહોંચવાનું ગોલ રાખતો હોઉં ને દોડાદોડ થતી હોય તો હું 5:45 અલાર્મ મૂકીશ. પણ સિમ્પલ થિંગ, આમાં કોઈ સ્પિરિચ્યુઅલ, આમાં બાઇબલમાં એવું નથી લખ્યું કેટલા વાગ્યાનું અલાર્મ મૂકવું, રાઈટ? એટલે આ તો પ્રેક્ટિકલ વસ્તુ છે, પણ એને લીધે આપણી પ્રભુની ભક્તિ, પ્રભુની સ્તુતિમાં બહુ ફેર પડશે. વેન યુ આર પીસફુલ, વેન યુ આર કામ, વેન યુ આર કલેક્ટિવ, ઇટ મેક્સ અ ડિફરન્સ. હા સુષ્મા, યુ નો આઈ થિંક આઈ હેડ ધેટ હેપન યેસ્ટરડે, આઈ વોઝ લાઈક નોટ પ્રિપેર્ડ. અને એકદમ આપણે જનરલી વર્શિપ હોય, રાઈટ? વી હેવ એન આવર્સ વર્શિપ, કેટલી બધી બાબતો થાય, આપણું હૃદય ઓલરેડી તૈયાર હોય, પછી બાઇબલ વંચાય, પછી સંદેશ આવે ત્યાં સુધીમાં આપણે તૈયાર હોય. અને ગઈકાલે તો આમ ગીત બોલનેસ, ઓકે, એવું થઈ ગયું. એટલે આઈ ગોન ડુ વન થિંગ, આઈ ગોન ટેક વન એક્સ્ટ્રા ટાઈમ, અને એક ગીત ગઈશું, અને એક જ પહેલી જ કડી તેરી ઈચ્છા પૂરી હોય, આઈ વોન સિંગ ધેટ સોંગ. અને બે કડી છે પણ આપણે પહેલી જ કડી ગઈશું. આઈ થિંક મોટાભાગને આવડતું હતું, જોડાશું પણ એનો આવડતું. તેરી ઈચ્છા પૂરી હો તું એ કુમાર.
વિનંતી કરીએ છીએ કે તમે અમારા જીવનોને હાથમાં લો અને એવો ઘાટ આપો કે જે તમે આપવા ચાહો છો. ગઈકાલે સાંભળ્યું એમ દુનિયાના દબાણના હેઠળ અમારો કોઈ ઘાટ ઘડાઈ ના જાય એને માટે પ્રભુ તમે અમારા જીવનોને હાથમાં લો. અમારા સંપૂર્ણ અમારી સંપૂર્ણ જાતને અમે તમારા હાથમાં સોંપીએ છીએ અને માન્ય કરો અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ ઈશુના નામમાં માંગીએ છીએ, સાંભળો સ્વીકાર કરો. આમેન. ઓકે, સો આપણે જોયું પહેલા દિવસે રાજાઓનો રાજા, ગઈકાલે રાજાને આપવામાં આવતું અર્પણ, રાજાને છાજે એવું વર્ધી ઓફ કિંગ એ આપણે અર્પણ જોયું. ઈટ વોઝ અ લિટલ ડિફિકલ્ટ, મેં પહેલા કહ્યું પ્રમાણે શરીરોનું જીવતું અર્પણ કેવી રીતે કરવું, પણ વી ગોટ થ્રુ ધેટ. પવિત્ર આપણે જોયું, દેવને પસંદ પડે એવું જોયું, તો આપણે એવી ધ્યાનમાં રાખવું પડે કે દેવને શું પસંદ પડશે, અને હોલી એન્ડ પ્લીઝિંગ ટુ ગોડ, યુ નો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ આપણી બુદ્ધિપૂર્વકની સેવા છે. આજે આપણી કલમમાં એવું આવે છે કે જે સેવા કરનાર છે સેવાનો મંડિયાર, તો આપણી કઈ સેવા છે, કેવી જાતની સેવા છે એ આપણે શીખવાની જરૂર છે. અને છેલ્લે જગતનું રૂપ ધારણ ના કરો, એ જે મેં કહ્યું એ પ્રમાણે મનની નવીનતાના યોગે બી ટ્રાન્સફોર્મડ બાય રિન્યુઇંગ યોર માઇન્ડ, એટલે તમારા મનને બદલીને પછી તમારી, તો જો પ્રભુને આપણે ઓળખ્યા છે, જો આપણું મન બદલ્યું છે, પ્રભુએ બદલ્યું છે ગઈકાલે કે whenever God dealt with you, તો પછી હવે આપણે શું કરવાનું છે એ આજે આપણે જોઈએ. હવે આપણે એકબીજામાં એક થયા છે, જો આપણે પ્રભુનો સ્વીકાર કર્યો છે તો આપણે પ્રભુમાં એક થયા છે. ખ્રિસ્ત રૂપી મંડળી, ખ્રિસ્તના શરીર રૂપી મંડળીના આપણે જુદા જુદા અવયવો છે એ આજે આપણે જોઈશું, પણ આપણે એક છે. બોડી પાર્ટ કોઈ દાડો જુદું ના ચાલે, કોઈ દાડો પેલો એવું ના કે ભાઈ માથું દુખે છે તો આઈ ડોન્ટ કેર, પગને તો ચાલવું છે, યુ નો, ના, બોડી હેઝ ટુ લે ડાઉન, રાઈટ, એવું. એટલે વી હેવ ટુ બી કેરફુલ કે કોને શું થઈ રહ્યું છે ધ્યાન રાખવાનું, અને એ આપણે આજે શીખીશું કે કેવી રીતે એકબીજાને આપણે સપોર્ટ કરીએ, અપલિફ્ટ કરીએ, એન્કરેજ કરીએ, દયા દેખાડીએ. That is what we're going to learn, right? So, પહેલા આપણે આપણે જે દેવની ઈચ્છા છે આપણે જાણી. હવે મારે એક વસ્તુ તમને કહેવી છે, this is before we get into the full sermon. અને કેમ આપણે આ જગતમાં કેમ ફસાઈ જઈએ છે એને લગતી આ બાબત છે, અને મને મારા મહાવીર મારા તમારી સાથે શેર કરું. બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ડ્સ છે, they're not necessary, પણ ગુજરાતી લેંગ્વેજમાં છે, રાઈટ, ગુજરાતીનું સાહિત્યના છે. કહે છે કે બહુ જ વ્યસ્તતામાં ખુદની સાથે મળવાનું રહી ગયું, બહુ જ વ્યસ્તતામાં ખુદની સાથે મળવાનું રહી ગયું, ભીતર તરફ વળવાનું રહી ગયું. આજે છે તમે જેવા પોતાને ગણવા જોઈએ એનાથી વધારે ના ગણશો. જેવા આપણને ગણવા જોઈએ એ જાણો, કેવા આપણને પોતાની જાત આપણે પોતે જ જાણીએ, એટલે ભીતર તરફ વળવાનું રહી ના જાય. જોજો, ટીકા કરતા રહ્યા હંમેશા અન્યની, અને ખુદને પારખવાનું રહી ગયું. બીજાના માટે એટલા બધા ઓપિનિયન્સ હોય છે આપણી જાત માટે, આપણે કશું વિચારતા નથી. આઈ એમ પરફેક્ટ કહું છું ને, પેલું ગઈકાલે વાત કરતા, રાઈટ, વોટ્સએપ, ફેસબુક, એ બધા દૂરના સંબંધોમાં આપણે એટલા બધા વ્યસ્ત રહ્યા સદા કે નિકટનાની સાથે ભળવાનું રહી ગયું. પાંચ જણા બેઠા હોય પણ ટીકટુક ટીકટુક ટીકટુક, ભાઈ બાજુમાં પાંચ જણા વાતો કરો પછી બધા એક સાથે હશે, એટલે આઈ ગેસ ધેર ઓન સેમ પેજ, પણ નોટ ટોકિંગ, નોટ કમ્યુનિકેટિંગ, ઓકે, સો ધેટ્સ ડિફરન્ટ. અને છેલ્લે એટલા બધા કેટલા સારા કામો અમે કરતા રહ્યા, એટલા બધા સારા કામો કરતા રહ્યા પણ ઈશ્વરને ઓળખવાનું રહી ગયું. આઈ એમ અ ગુડ પર્સન, ધ વર્લ્ડ સેઝ આઈ એમ અ ગુડ પર્સન. દાન કરીએ છીએ, ધર્માદા કરીએ છીએ, બંધાવીએ છીએ, અને મંદિરો, મકાનો, અને વોટ એવર, ઇન્ડિયામાં આમ કરી કાઢ્યું, અહીંયા આમ કરી કાઢ્યું, બધું કરીએ છીએ, પણ ઈશ્વરને જો ઓળખ્યા નથી, ઈશ્વરની અંદરની, ઈશ્વરના હાથમાં રહીને જે જે બાબતો છે એના સિવાયની કોઈ વાતોનો અર્થ રહેવાનો નથી. સોરી, પેલું કહ્યું હતું ને, ઇટર્નલ થિંગ્સ, ઇટર્નલ કિંગડમમાં એને લગતી જ બાબતો રહેવાની છે, આપણી પોતાની બાબતો રહેવાની નથી. ઓકે, સો આપણે બધું જાણ્યું. હવે આ વસ્તુ અઘરી છે સમજવા માટે, એનો પણ સરળતાથી સમજવું હોય, આ જે ગઈકાલ આપણે જે વાત કરી સરળતાથી સમજવી હોય, તો એક જ બાબત કે આપણે આપણા પ્રભુને સંપૂર્ણપણે સોંપાવવું પડશે, અને એમની પાસે આપણે એ માંગણી કરવી પડશે કે મારા રૂપ, મારા મનનું તમે રૂપાંતર કરો. Only God can do it. We cannot change it. We are stubborn people. આપણે ગમે તેની ગડમથલ કરીશું, આપણા પોતાની શક્તિમાં, આપણા પોતાના સામર્થ્યમાં, પાવરમાં એ બાબત અશક્ય છે. So let God. That is one thing. કોઈ બી વાતમાં તમે પોતે કરો કે હું કોઈની સલાહ લઉં ને કાઉન્સેલર બોલાવું, એના કરતાં લેટ ગોડ.
લેકિન જો બદલાવવું હોય, કોઈ બાબતમાં બદલાણ લાવવું હોય તો પ્રભુને સોંપી દો, પ્રભુને સોંપી જાઓ. ઓકે, હવે એક વસ્તુ હું તમને કહું, મારી પાછળ બોલો બધા સાથે, હું નમ્ર છું. એ બોલો, હું નમ્ર છું. ઓકે, હું બહુ નમ્ર છું. હવે તમારી બાજુ વાળા સામે જોયું કે હું તમારા કરતા વધારે સારો નમ્ર છું. પણ ઇનડિરેક્ટલી ડિરેક્ટલી આપણે આવું આ પાછલા વર્ણનું આવી જાય છે, રાઈટ? વી સમટાઈમ્સ થિંક કે યુ નો, હું તો આવું કદી ના કહું, હું તો આવું કદી ના બોલું. અને એ વસ્તુ આજે આપણે સમજવાની છે કે બીજામાં રહેલી ઉણપોને જોવાને બદલે આપણા તરફ ફોકસ કરીએ. ટર્ન, ભીતરમાં વળવાનું રહી ના જાય. મેક શ્યોર વી ડુ ધેટ. ઓકે, સો અને આપણે આજે નમ્રની વાત કરીએ છે, એ રૂપાંતર થઈ ગયું છે તો પછી આપણે એ બાબતમાં આગળ ના વધીએ. ઓકે, સૌથી વધારે જો ખ્રિસ્તીઓ તરીકે આપણે એક જો સવાલ કરવો હોય તો આપણને શાની જરૂર છે, અથવા તો ખ્રિસ્તની મંડળીને, આપણે જયારે શરીરની વાત કરીએ છીએ, શાની જરૂર છે એ જો ક્વેશ્ચન પૂછીએ તો પાઉલ એનો એક જવાબ આપે છે અને કહે છે કે દેવ પ્રભુ બાપ દેવની માટેની સાચી સમજ અને સાથે સાથે આપણા પોતા માટેની અને એકબીજા માટેની સમજ, એ જો આપણે કેળવીશું તો પછી એ બધા જે સવાલો આપણે કરીએ છીએ ને, શાની જરૂર છે મંડળીને, શાની જરૂર છે, એમ આવી જાય. મંડળીને એ જરૂર છે કે હું મારી જાતની પહેલાં તો સાચી સમજ મેળવું, અને મંડળીને બીજી એ જરૂર છે કે આપણે એકબીજાની સાચી સમજ મેળવીએ, અને સૌથી ઉપર દેવની સાચી સમજ. આપણે રાજાઓના રાજા તરીકે જોયા તો એની સમજ મેળવી, રાઈટ? અને પાયો આ જે કલમ આપણે વાંચી, પહેલી બે કલમમાં ક્રિશ્ચિયન લાઈફ માટે મજબૂત પાયો નાખી દીધો છે આપણી આપણે માટે, રાઈટ? પાઉલે જે કર્યું આપણે જોયું પહેલા બે કલમોમાં, જીવતું અર્પણ કરવાની જે બાબત છે. પણ આ વસ્તુ ડિફિકલ્ટ એટલા માટે છે કે આપણા જે સંબંધો છે, ઇન્ડિવિજ્યુઅલી વી મે બી ઓકે ઘરે જઈને કે પ્રભુની સાથે તમારો ડિરેક્ટલી રિલેશન, નો પ્રોબ્લેમ. પણ જ્યારે સંબંધો બંધાય છે ત્યારે એમાં ગૂંચવણ આવે છે, ત્યારે એમાં તાણાવાણા એવા બંધાય છે. સંબંધો ઘણી આર્ટિફિશિયલ હોય છે, ફેક હોય છે. યુ નો, દે હેવ અ સ્માઈલ ઓન ધર ફેસ બટ યુ નો સમથિંગ એલ્સ ઇન ધર હાર્ટ, રાઈટ? એટલે પ્રભુને અર્પિત જીવન જીવવું બહુ અઘરું બની જાય છે. જ્યાં હિપોક્રસી આવે, જ્યાં ફેક આવે, ત્યાં ગૂંચવણો આવે, ત્યાં એ અર્પણ તમે કેવી રીતે કરી શકો? ઇમ્પોસિબલ. એવું હૃદય પ્રભુને સ્વીકારીએ જ નથી, ને આપણે બી આપી બી ના શકે. આપણને શરમ લાગે કે હું આ ઘણી વાર એવું થાય છે કે હું કેવી રીતે જોઉં, મારે આજે નથી જવાયું આગળ. યુ નો વી વી સી ધર, રાઈટ? દુનિયાની બાબતોથી આપણું હૃદય ભરેલું હોય તો તમે અહીંયા કેવી રીતે અર્પણ કરી શકો? આજે મેં આ કર્યું કે નહીં, પેલું કર્યું કે નહીં, ઘરની ચાવી પેલું લાઇટ ઓફ કરી હતી કે નહીં, ઓલ ઓફ ધેટ, ઇસ્ત્રી અનપ્લગ કરી હતી કે નહીં, ધીઝ આર વેરી થિંગ્સ. એ આપણને એટલા બધા ગૂંચવણમાં નાખે છે કે જ્યારે પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે, તમારે પ્રભુની સાથે એક થવાનું છે, વી મિસ ધેટ. પણ આજના વાંચનમાં આ બાબત સુધારવા માટે, આપણા પોતા માટે અને બીજા વાંચનની બીજા માટેની સાચી સમજ કેળવવા માટે અમુક નિયમો, અમુક પ્રિન્સિપલ્સ પાઉલે આપ્યા છે, ખાસ કરીને મંડળી માટે. પણ આઈ એમ શ્યોર કે આ જ્યારે મંડળીમાં આપણે એનું કરીશું ઇમ્પ્લિમેન્ટ, ત્યારે ઘરમાં બી કામ લાગશે, ત્યારે એ તમને કુટુંબમાં બી કામ લાગશે, ત્યારે એ તમને તમારા કામ પર બી કામ લાગશે, સમાજમાં બી કામ લાગશે. વેન યુ આર ગુડ, યુ આર ગુડ. મેં કહ્યું યુ કેનોટ બી અ ડિફરન્ટ પર્સન એટ વર્ક, રાઈટ? આપણે પેલી પ્રાર્થનાની વાત કરી હતી ગઈકાલે, યુ કેનોટ હેવ અ ડિફરન્ટ પ્રેયર. ઇફ યુ પ્રે ટુ ગોડ, પ્રે ટુ ગોડ, યુ ડોન્ટ હેવ ટુ બી શાય, રાઈટ? એટલે પણ જ્યાં સુધી અભિમાન, ઘમંડ, ગુમાન, એ જે બાબતો છે આપણામાં હશે, આપણી વાતોમાં વચ્ચે જ્યારે એ પહેલું આવી જશે, તો પછી આપણે બીજાઓને યોગ્ય માન નહીં આપી શકીએ, આપણે પ્રભુને બરાબર માન નહીં આપી શકીએ. એટલે પાઉલ ત્રીજી કલમમાં રાઈટ થિંકિંગ ઓફ અવર સેલ્સથી ચાલુ કરે છે, રાઈટ? જે ત્રીજી કલમ છે, જો તમને મેં આપી છે, મેં જોશો, કહે છે કે વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે પોતાને જેવો ગણવો જોઈએ તે કરતાં વિશેષ ન ગણો, પણ ઈશ્વરે એટલે જેટલે દરજે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણો. ઓકે, સો આપણને ઓલરેડી એની ઓળખ અને એમાં કેવી રીતે આપણું થિંકિંગ સુધારવું, અને મેં કહ્યું પ્રમાણે રેડિકલ મેન્ટલ ટ્રાન્સફોર્મેશનની જરૂર છે. રેડિકલ એટલે માન્યામાં ના આવે એવું, સમજમાં ના આવે એવું. કોઈક આમ યુ નો આજે આવું ચાલતા હોય ને કાલે બીજું બદલાય, કોઈ આવી રીતે તૈયાર થતા હોય બીજી રીતે, એ બધી વાતો તમને સમજમાં આવે, પણ કોઈકનું સંપૂર્ણપણે બદલાઈ જવું, કમ્પ્લીટલી ઓવરહોલ ચેન્જ,
એ વસ્તુ રેડિકલ છે અને એ પરિવર્તન કેવળ પ્રભુ જ આપણામાં લાવી શકે છે, રાઈટ? રેડિકલ ટ્રાન્સફોર્મેશન એન્ડ રિન્યુઅલ ઓફ માઇન્ડ એ આપણે કરવાની જરૂર છે. પોતાની જાત ઉપર પહેલા નજર કરો. Look at self, do not think of yourself more highly. પોતાની જાતને ઊંચા ના ગણો. એન્ડ જે ગણવા જોઈએ એના કરતા નહીં, પણ ઈશ્વરે જેટલે દરેકે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં દરેકે પોતાને યોગ્ય ગણો. આપણું વિથ લાઈફ એ વિચારો કે તારણ પહેલા તમે પ્રભુની ખરી ઓળખ થઈ ગઈ, પહેલા આપણું લાઈફ કેવું હતું? આઈ થિંક વી પ્રોબેબલી થોટ આઈ એમ સમબડી, આઈ હેવ, યુ નો, આઈ એમ ગુડ, આઈ નો, બહુ જોરદાર જાત જાતના આપણા પોતાના માટે આઈ એમ સમબડી. અને હું ઘણી વાર એવું કહું છું કે જો ઈશ્વરે આપણું શરીરની રચના બહુ સરસ કરી છે, ઓકે, પણ જો આપણો હાથ ખોટી રીતે ઈશ્વરે વળાવતો કરતો હોત ને તો આવું થાય. આપણે પોતાની જાતને થાબડ થાબડ જ કરતા હોય બધા. ટોની ગુડ જોબ, બહુ સરસ પેલું, તમે બહુ સરસ પેલું કર્યું. આપણે પોતાની જાતને થાબડવામાંથી જ ઊંચા ના આવતા. અને ઈશ્વરે જાણી જોઈને એટલે રચના કરી છે કે બીજા થાબડે સારું છે, પોતે પોતાના થાબડિયા ના કરો. દેટ ઇઝ ધ આઈડિયા, રાઈટ? તો એ બદલવાનું, પોતાનું થિંકિંગ બદલવાની જરૂર છે. આપણે પોતાની સ્પીડ થાબડ્યા કરીએ કંઈક સારું થાય અને પેટ પેટ પેટ, દેટ ઇઝ નોટ વોટ વી આર લુકિંગ ફોર, દેટ્સ વોટ વી નોટ વી આર હિયર ફોર, ઓકે? એટલે પોતા જે છીએ એના કરતાં વિશેષ ગણવાની એ આપણી જે પોસિબિલિટી છે ને બહુ ઇઝીલી થઈ જાય છે, એ આપણે દૂર કરવાની જરૂર છે. અને પ્રભુ એમના વચનોમાં કહે છે કે તમારા પોતા વિશેની સમજ સુધારો, નહીં તો તમે અસ્થિર થઈ જશો અને પ્રાઇડમાં જે ઘમંડ છે એનો શિકાર તમે થઈ જશો, બહુ ઇઝીલી થઈ જાય. સૌથી મોટું પાપ જ પ્રાઇડ હતું, રાઈટ? વી નો ધેટ. પ્રાઇડ એટલે ઘણા એવું હોય છે કે હું અભિમાન નથી કરતો, પણ ઘણી વાર એવું આવતું હોય છે કે ફેમિલીનું, કે હું તો ફલાણા ફેમિલીનો, આઈ મીન આપણે એક રીતે સારું કહેવા માંગે છે આપણું ફેમિલી, પણ એમાં આપણું પ્રાઇડ આવી જાય છે, રાઈટ? આપણે ટ્રાય કમ્પેરિંગ, અને એમાં થાય શું કે પોતા માટે તો આપણે ઊંચો અભિપ્રાય રાખીએ, પણ પછી બીજા પાસે બી એવું એક્સપેક્ટ કરીએ કે હું જેવું મારી જાતને ગણું છું ને એવું પેલાય બી મને ગણવું જોઈએ. બટ ધેર ડોન્ટ કેર. અમેરિકામાં નોબડી કેર્સ કે તમે ક્યાંના છો, શું છે, શું તમારું બેકગ્રાઉન્ડ, વોટ યુ આર ડુઈંગ ટુડે. અમારા તો કામ ઉપર હું ઘણી વાર એ જ જોઉં છું કે આગલા દાડે 12 વાગ્યા રાત સુધી રહીને મહેનત કરી હોય અને બીજે દિવસે સવારે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ફોર મી ટુડે. અલા પેલું તો બોલ, ત્યારે 12 વાગ્યા સુધી રહ્યું. નોબડી કેર્સ, કોઈને એવી પડી નથી, બીકોઝ લાઈફ ગોઝ ઓન, લાઈફ મૂવ્સ ઓન, એવરીબડી હેઝ ધેર વર્ક ટુ ડુ, રાઈટ? બધાને પોતપોતાનું ઇમ્પોર્ટન્સ અને પોતપોતાની ઇમ્પોર્ટન્ટ વાતો છે. એટલે એવી કેટલી બધી બાબતો છે, ફેમિલી બેકગ્રાઉન્ડ, કયા દેશમાંથી આવ્યા એવું લોકો પ્રાઇડ રાખતા હોય છે, તમારા કયા સંસ્કાર છે, અમે તો ફલાણા એ પ્રમાણે આવી રીતના પ્રિન્સિપલ પ્રમાણે, સંપત્તિ હોય, હોદ્દો હોય, માલ મિલકત હોય, એજ્યુકેશન એના બી સ્ટેન્ડર્ડ્સ બની જાય છે, ઓકે, કંઈક સંપાદન કર્યું હોય. અમારા તો એવા બધા, એક હું તમને કહું, જે રેગ્યુલર સેક્યુલર લાઈફમાં જોબ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વાર તમને એવું બધું જાણવા મળે ને કે એવા એવા બોસીસ છે ને કે આમ ભલભલી ડિગ્રીઓ લઈને બેઠા હોય પણ એમને એની નામ પાછળ નથી લગાડતા. અમુક એવા છે કે આજે જઈને પેલું કંઈક 2 કલાકનો કોર્સ અટેન્ડ કર્યો ને એનું બી કોઈ શોર્ટ ફોર્મ કરીને લગાડી દેને નામ પાછળ, CPABC, વોટ એવર ધેટ મીન્સ, આઈ હેવ નો આઈડિયા. પણ પેલા CPA થયેલા હોય એ કદી ના લખતા હોય, MBA થયેલા હોય એ ના લખતા હોય, બીકોઝ યુ નો વોટ યુ ડૂ, તમારું જે કામ છે એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એટલે કંઈક સંપાદન કર્યું હોય. ઘણા લોકો પોતાના બાળકોમાં અભિમાન કરતા હોય, અમારા જેવા છોકરા કોઈ આપણા તો જોડા વધારે દૂર રાખવું તો કારણ કોઈની પાસે જવાનું, ધેટ ઇઝ ઓલસો અભિમાન. દુનિયાની વાત જવા દો, પણ ટોક અબાઉટ ક્રિશ્ચિયન્સ, ખ્રિસ્તી લોકો શું સામાં અભિમાન કરે? અમે કયા ચર્ચ, અમારા ચર્ચ જેવો એક ચર્ચની વાસ, ઓકે, અમારા પછી બધાને બોલાવવાનું ટ્રાય કરે, પછી એ અથવા તો સંખ્યા, અમારા ચર્ચમાં આટલી સંખ્યા. અમુક લોકો ચર્ચમાં લીડરશીપ પોઝિશનની એમાં કે અમારે હું તો ચર્ચમાં આમ કરું, પણ હું તમને પોઝિશન માટેની એક વાત કરું, આ લોકો આરો માય સિક્વન્સ, પણ એક કહે છે અમેરિકન ચર્ચમાં એક જજ હતા, રિટાયર થઈને પહેલી વાર ચર્ચમાં જોડાયા, રિટાયર થયા, હવે શું કરીએ, યુ નો, એટલે પ્રભુનું નામ લેવા આવ્યા. પછી પેલા ચર્ચવાળા બધા ઇમ્પ્રેસ થઈ ગયા, અરે તો જજ, એમને શું કરીએ? તો પેલા કે ફલાણી કમિટીના ચેરમેન બનાવી દો. તો પેલા પાસ્ટર કહે છે ના, પેલા માણસને મને બોલાવીને પૂછ્યું કે તમારા ચર્ચમાં કામ કરવું છે? પેલો કે હા. પેલા જેનિટોરિયલ ડ્યુટી કરો, જેનિટરની ડ્યુટી કરો, બાથરૂમ સાફ કરો, ચર્ચ સાફ કરો, 6 મહિના પછી વોટએવર ધેન વી વિલ થિંક અબાઉટ ઇટ. કારણ કે એ 6 મહિનામાં એ કામ કરતા કરતા જ્યારે ચર્ચ અટેન્ડ કરે, પ્રભુમાં થોડા સ્ટ્રોંગ થાય, પ્રભુની બિલીફ્સ એમના જીવનમાં ઉતરે, પછી એમને પ્રભુનું કંઈ કામ સોંપો. નોટ જસ્ટ બીકોઝ હી ઇઝ અ જજ, એ આપણામાં કરવાની એવી હોવી જોઈએ. અને ધેટ્સ વોટ આઈ મીન કે ચર્ચના એ પ્રભુના આપેલા ટેલેન્ટો પર ગર્વ ના કરો આપણે, રાઈટ? એ વી હેવ ટુ યુઝ ઇટ હમ્બલી, ઓકે. પણ આ બધું ક્યારે આવે? હમ્બલ તમે જ્યારે તમે એ જાણો કે એ બધી બાબતો તમને ક્યાંથી આપવામાં આવી છે.
પ્રાપ્ત થયું હોય તો પ્રાપ્ત ન હોય એવું તું કેમ અભિમાન કરે છે? એટલે કોઈ કહે મીનિંગ કે જો પ્રભુએ આપ્યું છે તો પછી આપણે આપણી પોતાની જાત ઉપર અભિમાન કરવાની જરૂર નથી, કારણ કે તમને આપવામાં આવ્યું છે, રાઈટ? અભિમાનને લગતી બીજી બાબત કે એનો રિવર્સ ના થતા, પોતાની જાતને તમે ઊંચા ગણો એ તો બરાબર છે, પણ અમુક લોકો ખોટી રીતે પોતાને દયામણા, એનો આમાં તો એવું નહીં, આપણે તો એવું કશું નહીં, એવું પોતાને નીચા ગણવાની બી કોઈ બાબત નથી. ઓકે, તમે પ્રાઇડ ના કરો પણ પોતાની સાચી સમજ તમે મેળવો. ડોન્ટ હેવ ટુ ડુ એનો નેગેટિવ કરવાનું અને આપણી પોતાની જાત માટે વિચારવાનું બંધ કરી દો એવું બી નથી અહીંયા કહેવામાં આવતું. નમ્રતાનો મિનિંગ એવો પણ નથી કે તમે પોતાને નીચે ગણો. એટલે આમાં એવું કહે છે કે ફોલ્સ હ્યુમિલિટી, એટલે ખોટી જો નમ્રતા તમે નમ્રતાનો ઢોળ કરતા હોય ને એ બી ઓલમોસ્ટ પ્રાઇડ કરવા જેવું છે, બિકોઝ યુ આસ્કિંગ ફોર સમથિંગ દેટ ઇઝ ઓલસો. અગત્યની બાબત એ છે કે આપણા વિશે આપણા આપણી જે સાચી સમજ છે એ આપણે કેળવીએ, રાઇટ થિંકિંગ ઓફ અવર સેલ્સ આપણે મેળવીએ, અને આજની જે ત્રણ આગળની જે કલમમાં કહે છે એ આપણે જોઈએ. ત્રણ કલમ બીજી કહે છે કે સોબર જજમેન્ટ, એ બીજી ત્રણ કલમો 4-6 એ કહે છે કે કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે અને બધા અવયવોને એક જ કામ કરવાનું નથી, તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છે અને અરસપરસ એકબીજાના અવયવો છે. અને પછી આ કૃપાદાન, આપણે વેઇટ ફોર ધેટ, આઈ થિંક વી ગોન કમ ટુ ધેટ. એન્ડ પણ સોબર વર્ડ કાઈક લખ્યો છે, સોબર થિંકર. સોબર થિંકર એટલે કે આ કહે છે કે જે નમ્રતાથી અને ઢાંપણથી તમારી જાત વિશે વિચારો, એમાં શું લખ્યું છે? સોબર થિંકર એટલે ફેઇથ ફિલ્ડ થિંકિંગ. સોબર એટલે એવું નહીં કે પેલું જુદી જાતનું મિનિંગ નથી, સોબરનું ગુજરાતીમાં છે નમ્રતા અને વિશ્વાસપૂર્વકની સમજ, વિશ્વાસ સાથેની. અને વિશ્વાસી માણસ દરેક પોતાની જાતને દરરોજ સવારે આ ત્રણ બાબત યાદ દેવડાવે છે. જે માણસ પોતાની જાત વિશે સાચી સમજ મેળવે છે, વિશ્વાસમાં એ વિચારે છે, પહેલી એ બાબત સવારે પોતાની જાતને કહે છે કે હું પ્રભુની પ્રતિમા પ્રમાણે ઘડવામાં આવ્યો છું અને મને પ્રભુને રિસ્પોન્સ આપવાની, પ્રભુની સાથે સંબંધ બાંધવાની જરૂર છે. I have to build that relation, keep that relation with God today. Number 2, biju ye vichare chhe ke hu devna atma thi bharpur chu ane aaje mara badha j kaam ma badha j problems ma mara badha j pressure na badha j situation ma ema prabhu mari sathe rahine babato sathe deal karse. Now think about it ke prabhu jo deal karvano hoy to aapne chinta karvani jarur chhe. આપણી લિમિટેડ કેપેસિટી છે, પ્રભુની તો કેટલી જોરદાર કેપેસિટી છે. વાય વુડ વી હેવ ટુ વરી અબાઉટ એનીથિંગ? વાવ, આઈ મીન ધેટ્સ અમેઝિંગ. ગોડ ઇઝ ઓન અવર સાઈડ વર્કિંગ ઇન અસ એન્ડ થ્રુ અસ. ત્રીજી બાબત, હું પ્રભુની યોજનાનો એક ભાગ છું અને આજે હું જે કંઈ પણ કરીશ એનું અનંતકાળિક મહત્વ છે. એવરી સિંગલ થિંગ ધેટ વી ડુ ઇન અ ડે હેઝ અ વેલ્યુ ઇન ઇટર્નિટી. અનંતકાળ માટે એ તમારી દરેક એક્ટિવિટી જે તમે કરો છો, નાની મોટી વગેરે, એ દરેકનું અનંતકાળનું મહત્વ છે. એટલે બી કેરફુલ, બી આઈ મીન કોન્શિયસલી આપણે એ રીતે આગળ જઈએ. આપણી જાતનું ખરું મૂલ્યાંકન જો આપણે કરવું હોય તો આત્મિક રીતે જ કરી શકીએ, કોઈ બીજી દુનિયાવી રીતે દુનિયાના સ્ટેન્ડર્ડમાં આપણે ના કરી શકીએ. દુનિયાની સ્ટેન્ડર્ડથી આપણે જો માપવા જઈશું તો કંપી માલુમ પડીશું. કેમ? એજ્યુકેશન તો પેલો કહે છે તારથી વધારે છે, વેલ્થ તો પેલો કહે તારથી વધારે છે, છોકરા તારા કરતા તારે બે છે મારે ચાર છે. ઓકે, બરાબર. So anyway, it is, we will always be short, okay? So don't ever compare that worldly way, okay? Okay, બીજો ભાગ આ કહે છે કે ઈશ્વરે દરેકને વિશ્વાસનો માપ વહેંચી આપ્યું છે. વિશ્વાસના માપે વહેંચવું એટલે શું? આપણે બનાવી ત્રીજી કલમમાં છે ત્યાં. એનો મતલબ એ કે આપણે આપણી જાતને એ રીતે તોલીએ, એ રીતે માપીએ કે આપણને વિશ્વાસમાં પ્રભુને કૃપામાં કઈ જાતના આત્મિક દાનો આશીર્વાદો મળ્યા છે એ જુઓ અને એ પ્રમાણે માપો. Value yourself on what you have been given by God, right? Sachi namrata kyare dekhashe ke jyare apne bijani sathe compare karvanu band kari deshu. True humility is that we no longer compare ourselves to others. Jyare bijani sathe apne apni jatone level ma uncha nicha compare karvanu band karishu ne tyare khari namrata apni bahar aave chhe. Karan ke hu tumne ek sentence ko yaad rakhjo ke apne je talanto prabhu e aapya chhe ena mate j આપણે જવાબદાર છે, એના માટે જ, નહીં કે બીજાને જે ટેલેન્ટો આપ્યા છે એના માટે. વી આર નોટ રિસ્પોન્સિબલ ફોર અધર પીપલ્સ ટેલેન્ટ્સ. જે ઈશ્વરે દાન આપ્યું છે
પેલા પાસે આવું છે ને કરતા નથી, પેલાને તો આટલું બધું આવડે છે ને બોલતા નથી, પેલા તો આમ કરતા નથી, આટલો બધો ટાઈમ છે ને આવતા નથી. આઈ ડોન્ટ નો વોટ એવર ઇટ ઇઝ, વી હેવ ટુ સ્ટોપ કમ્પેરિંગ અવર સેલ્સ એન્ડ ટોકિંગ અબાઉટ અધર પીપલ. દુનિયા ભલે તમને કોમ્પિટિશનમાં ઉતરવાનું કહે, દુનિયા ભલે તમને આગળ નીકળવાનું કહે, પણ પ્રભુ આપણને એવું કહે છે કે અમારા આપેલા તાલંતોનો, મારા આપેલા આશીર્વાદોનો એવો ઉપયોગ કરો કે જેથી બીજાઓને આશીર્વાદ મળે, બીજાઓ સુધી મારો પ્રેમ વહેતો થાય, બીજા સુધી મારી ઓળખ તમે આપી શકો. અને એટલા માટે ચોથી અને પાંચમી કલમ કહે છે કે રાઈટ થિંકિંગ અબાઉટ યુનિટી. યુનિટી ક્યારે આવે? જ્યારે આપણી આ મેં વાંચી હમણાં કલમ, આપણે શરીરના ઘણા અવયવો છે અને બધા જ અવયવોને એક કામ કરવાનું નથી, તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છે અને અરસ પરસ એકબીજાના અવયવો છે, રાઈટ? ચર્ચ માટેનું એક વર્ડ છે, ગ્રીક વર્ડ ઇક્લિઝિયા, આપણે બધા સમજો છો, ઘણા લોકો તો પણ ચર્ચને ઇક્લિઝિયા કહે છે. અને ઇક્લિઝિયાસ્ટિકલ એના પરથી જે વર્ડ આવે છે, વિચ ઇઝ એસેમ્બલી, ઘણા લોકો એસેમ્બલી કહે છે પોતાને, પણ એનો ખરો મિનિંગ બીજો એ બી છે કે કોલ આઉટ પીપલ. તમે જગતમાંથી પ્રભુને માટે એકલા તેડાયેલા લોકો છો, જુદા કરાયેલા, સેપરેટેડ લોકો છો, અલગ કરાયેલા લોકો છે. પ્રભુના શરીર મંડળી ચર્ચમાં એકતા આવે એ માટેની સાચી સમજ આ આપણને પોલ આપી રહ્યા છે કે આ એક શરીર છે અને એના તમે અંગો છો, એટલે એક થઈને કરવાની આપણે રહેવાની જરૂર છે. તો ચર્ચ શું છે જો તમે એવું પૂછો, ચર્ચ કોણ છે એ એક સાચો સવાલ છે. એનો ચર્ચ શું, તો તમે એવું કહો કે આ બિલ્ડિંગ, અલામરાનું બિલ્ડિંગ, ફલાણું બિલ્ડિંગ એ ચર્ચ, પણ ચર્ચ કોણ છે? જ્યારે તમે એવો સવાલ પૂછો તો એનો જવાબ એ છે કે આપણે જે સ્થાનિક મંડળીના જે મેમ્બર્સ છે, ધે આર ધ ચર્ચ, ધેટ ઇઝ ધ ચર્ચ, યુ આર ધ ચર્ચ. અને એટલું જ નહીં, પણ આવી જ મંડળીઓ પ્રભુના નામમાં આખી દુનિયામાં જ્યાં જ્યાં મળે છે, ધેટ ઇઝ કોલ્ડ ધ યુનિવર્સલ ચર્ચ. હવે હું તમને એ બી કહું કે સ્થાનિક મંડળીના મેમ્બર થાવ એટલે ઓટોમેટિકલી એ યુનિવર્સલ ચર્ચ જે પ્રભુએ સ્થાપેલું છે એના મેમ્બરશીપ નથી મળતી. એ મેમ્બરશીપ જ્યારે મળે છે કે જ્યારે તમે પ્રભુનો સ્વીકાર કરો છો. That universal church is outside of the worldly status. જે દુનિયાવી બાબતો છે એની બહારની એ બાબત છે. એટલે અહીંયા હું મેમ્બર છું એટલે પ્રભુના ચર્ચનો મેમ્બર થઈ ગયો એવું આપણે સમજવાની જરૂર નથી. You have to surrender, you have to accept Christ. એની તમે જ્યારે શરણે જશો ત્યારે you can say that I'm part of that church, that Christ body. એ ખરું, આ સારું છે, હું આ નથી કહેતો ખરાબ છે, રાઈટ? Everything is good, we get together, we worship God, we meet, we get બધા જાત જાતનું સરસ ટીચિંગ મળે છે, આપણે એકબીજાને ઉત્તેજન આપીએ છીએ, એવરીથિંગ ઇઝ ગુડ, બટ અલ્ટિમેટલી યુ હેવ એક્સેપ્ટેડ ક્રાઇસ્ટ ઓર નોટ, ધેટ ડિટરમિન્સ કે તમારી એ મેમ્બરશીપ છે કે નહીં પ્રભુના રાજમાં, રાઈટ? સો એ આપણે ધ્યાનમાં રાખીએ. ઓકે, ઈશ્વર આપણને બધાને આ ખ્રિસ્ત રૂપી મંડળીમાં એ કરે છે. મેં કહ્યું પ્રમાણે પ્રભુ ઈસુ જ આપણને એ મંડળીમાં મેમ્બરશીપ કે એડમિશન કેવું કેવું તો આપી શકે છે, પણ ઇટ ઇઝ નોટ અબાઉટ મેમ્બરશીપ, રાઈટ? ઇટ ઇઝ ઓપન ફોર ઓલ, બધા માટે છે, જેઓ પ્રભુનો સ્વીકાર કરે બધાને માટે, અને ઇટ ઇઝ ફ્રી, કારણ કે એની કોસ્ટ પ્રભુ ઈશ્વરે ઓલરેડી આપી દીધી છે, એનું બધું જ જે આપણે આપવું પડે ચૂકવી દીધું છે, રાઈટ? બે વસ્તુ હું તમારી નજર આગળ એ બી લાવવા માંગુ છું કે જ્યારે જૂના કરારમાં મંડળીની વાત કરવામાં આવે છે ત્યારે એ વસ્તુ જુદી છે. મંડળી તો કહેવામાં જ નથી આવતું, પણ જ્યારે શરીરરૂપી જે કરાર જે પ્રભુએ કર્યો એ ઇસરાયલના નેશન સાથે જોડવામાં આવતો હતો, નેશન ઓફ ઇઝરાયલ, ચોઝન પીપલ. પણ નવા કરારમાં ઇટ ઇઝ બીકોઝ ઓફ વોટ ક્રાઇસ્ટ ડિડ, પ્રભુ ઈસુએ જે કાર્ય કર્યું એને લીધે જૂના કરારના અને નવા કરારના બંને જ બિલીવર્સ એક, નાઉ ધેર પીપલ ઓફ ગોડ. ઓકે, સો ઓલ ઓફ ધોઝ પીપલ ફ્રોમ ઓલ્ડ ટેસ્ટામેન્ટ બિફોર ક્રાઇસ્ટ, ઓકે, ઇન ધેર ફેથ આર પાર્ટ ઓફ ધીસ ચર્ચ, દેટ ઇઝ વોટ, બીકોઝ ઓફ વર્ક ઓફ ગોડ, વર્ક ઓફ જીસસ ક્રાઇસ્ટ. ઓકે, હવે હું તમને એક વાત કહું મંડળીને લગતી, એક ક્વિક જે એક થવાની જે બાબત છે, કેટલી બધી એક થવાની બાબત છે હું તમને જણાવવા માંગુ છું. અને એ બાબત છે એફિશિયન્ટ 4:4માં, આપણે ઘણી વાર વાંચે છે, પરમભાઈ વંચાવે છે કે આપણે કોઈ જગ્યાએ વાંચે છે કે જેમ તમારા તેડાની એક આશામાં તમને તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર, એક આત્મા, એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એક ઈશ્વર, એટલે સર્વના પિતા તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આપણ સર્વમાં છે ત્યાં સુધી. પણ એક જોયો તમે કેટલા બધા એક છે, આપણે જે એક થવાની બાબત છે ને આ બધું અંદર આવી જાય છે. ધીસ ઇઝ આઈ ગોન્ટ ગો ઓવર ધેટ રિયલી ક્વિક વન એટ અ ટાઈમ. ઓકે, પણ આપણે જે જુદા જુદા અવયવો છે, આપણે એક આશા છે, પહેલી બાબત લખ્યું છે એક આશા. આપણી કઈ આશા છે? વિચ હોપ, વિચ ઇઝ ધ વન થિંગ ધેટ યુનાઇટ્સ ઓલ ઓફ અસ, પ્રભુ ઈસુના ફરી આવવાની.
આપણે બધા એ આશામાં એક છે કે પ્રભુ ફરી આવવાના છે, અને એ સમજ જ્યારે આપણે મેળવીશું, એવું આપણા મનનું રૂપાંતર કરીશું, ધેન વી વિલ ઓલ વર્ક ફોર ધ સેમ કોઝ. તમે પેલું કરો છો, હું આ કરું છું, ફલાણું આપણે કરીએ છીએ, ચર્ચ આ કરે છે, બટ વી આર ઓલ વર્કિંગ ટુ પ્રિપેર અવર સેલ્વસ ફોર ક્રાઇસ્ટ કમિંગ બેક. પ્રભુ ઈસુ પાછા આવવાના છે એટલે અમે આ બધું કરી રહ્યા છીએ. That is why we are doing suvartha prachar. That is why અમે લોકોની સેવા કરી રહ્યા છીએ. That is why અમે પ્રભુની આગળ પ્રભુનું વચન બીજા લોકોને આગળ પ્રભુનું વચન આપી રહ્યા છીએ. So that's what makes one. Number two, એક શરીર, one body. એનો મીનિંગ કે ચર્ચ એક બિલ્ડિંગ નથી, ઇટ ઇઝ ઓર્ગેનિઝમ. It's growing, it's working, you know, it's moving, right? એમાં કોઈ વાર આ બાજુ દુખે ભી ખરું, એક બાજુ કોઈ વધારે જોર ભી આવી જાય, બધું એનીથિંગ કેન હેપન, બીકોઝ એક અંગમાં જો પીડા હોય તો બીજા અંગને પીડા થાય એ જરૂરી છે, અનુભવે જ. રિસન્ટ એક્ઝામ્પલ આપણે માનીએ, આપણે સાંભળો, માઇકલ ગીમા અંકલના ડેથને લીધે જે એમના ફેમિલીને દુઃખ થયું આપણે બધા અનુભવીએ છીએ. ગઈકાલે નિમિષાબેનના ફાધરને સાંભળીને આજે મેં જોયું, ગઈકાલે એવરીબડી વેન્ટ એન્ડ હગ્ડ હર. એની આંખમાં આંસુ હતા, પણ બધા જ એને જઈને હક આપતા હતા. કેમ? એ જે પીડા અનુભવે છે એ આપણે અનુભવીએ છીએ, બીકોઝ ધીસ ઇઝ અ બોડી ઓફ ક્રાઇસ્ટ. એમાં ડિસ્ટન્સ નથી આવતું, એમાં રિલેશન નથી આવતું, બીજી કોઈ જાતનું કશું જ નહીં. પણ બોડી ઓફ ક્રાઇસ્ટ નોઝ વેન વન પાર્ટ ઇઝ હર્ટિંગ, ધેન ધી અધર પાર્ટ ઇઝ ગોન ફીલ ધેટ પેઇન. અને એ આપણે સમજવાની અને એક થવાની જરૂર છે. ઓકે, ધ થર્ડ થિંગ, વન બોડી. ઓકે, એ વન બોડી એટલે કે છે કે એમાં બીજી વસ્તુ પીડાની સાથે મેં એ લખી છે કે પીડાની વાત જવા દો, પણ આનંદ આપણે શેર કરીએ છીએ. કોઈ એક ચર્ચના એક વ્યક્તિને જોરદાર જોબ મળી તો આપણે બધા આનંદ કરીએ છીએ, કે પછી હું તો આવતા મને નતું આવતું, કે હું નવો નવો આવતા તો મને બહુ વાર લાગી હતી, યુનો આ તો આવતાની સાથે સેટ થઈ ગયું. ઓકે, એવું આપણે જો વિચારીએ છીએ તો પછી ધેન વી આર નોટ અ બોડી ઓફ ક્રાઇસ્ટ. બોડી ઓફ ક્રાઇસ્ટ એન્જોયસ, બોડી ઓફ ક્રાઇસ્ટ સેલિબ્રેટ્સ અધર પીપલ્સ વિક્ટરીઝ. બીજા લોકોમાં જે સારું થાય છે, કોઈકના સન કે ડોટર ગ્રેજ્યુએટ થાય તો વી શુડ ઓલ બી હેપી અબાઉટ ધેટ. કોઈકના ઘરમાં લગ્ન નક્કી થાય, વી શુડ ઓલ રિજોઇસ, વી શુડ બી હેપી વિથ ધેટ. ધેટ્સ વાય ઇટ મીન્સ અબાઉટ વન બોડી. એક આત્મા જે છે, એવરીબડી અન્ડરસ્ટેન્ડ્સ, એ આત્મા એવું નથી કે આપણે બધા એકા, પણ પવિત્ર આત્મા કે જે આપણને બાંધી રાખે છે, દોરે છે, ચલાવે છે, સમજણ આપે છે, એમાં આપણે એક છે. એક વિશ્વાસ, વન ફેઇથ. આપણો વિશ્વાસનો પાયો, જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીના સભ્યો છે તો આપણા વિશ્વાસનો પાયો છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. That's it. એના સિવાય જો બીજી કોઈ બાબત આપણને હોય તો આપણે મતભેદ કરીએ છીએ. ઓકે, આપણે જ્યારે નાની નાની બાબતોમાં મતભેદ કરીએ ને, ઇટ્સ ઓકે. તમે કોઈ ચર્ચા કરો, ઇટ્સ ઓકે. તમે ડિબેટ કરો, ઇટ ઇઝ ઓકે નાની વાતોમાં. પણ જ્યારે પ્રભુ ઈસુની વાત આવે, વેન વી ટોક અબાઉટ ગોડ, વેન વી ટોક અબાઉટ જીસસ ક્રાઇસ્ટ, વેન વી ટોક અબાઉટ અવર ફેઇથ, આપણા ચર્ચની આત્મિક ઉન્નતિને માટે જ્યારે આપણે વાત કરીએ, એ બાબતમાં મતભેદ ના થવો જોઈએ. વી શુડ નેવર હેવ એની ડિસ્ક્રેપન્સી. બધાનું મેં કહ્યું એ પ્રમાણે એક જ ગોલ હોવો જોઈએ, એક જ હોપ હોવો જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવવાના છે. હાઉ કેન વી ડુ, હાઉ કેન વી પ્રિપેર અવર સેલ્સ, હાઉ કેન વી પ્રિપેર આપણું ચર્ચ, આપણું ફેમિલી. એટલે એ એક ડિસ્પ્યુટ એ પ્રભુ ઈસુની બાબતમાં હોવો ના જોઈએ. પણ જ્યારે આપણે આ સમજીએ અને આ બાબત ઉપર જ્યારે આપણે ફોકસ કરીએ, તો પછી આપણે ધીસ ઇઝ વોટ હેપન્સ. ઓકે, ફોકસ ઓન ધ ગુડ, ફાઇન્ડ એટલીસ્ટ વન ગુડ ક્વોલિટી ઇન એવરી વન, નો મેટર હાઉ મેની ડિફેક્ટ્સ ધેટ પર્સન હેઝ. ગમે તેટલી ખરાબી હોય ને, એક વખત તમે એવી એક્સરસાઇઝ ખબર નહીં મને યાદ છે ક્યાં કરી હતી, હસબન્ડ વાઈફની વચ્ચે, કે એવું કંઈક નક્કી કર્યું, કંઈ એક સારું વિચારો, તો કાં સૂચતું જ નથી. એક તો સારું વિચાર, એ સારું વિચારતા વિચારતા ઘણી નાખે ગમ આવી જાય છે. કેમ? કારણ કે આપણે એમાં ટેવાયા નથી, વી આર નોટ યુઝ ટુ દેટ. વી ઓલવેઝ મોડો ઉઠે છે, પથારી સાફ કરતો નથી, ફલાણ વોટએવર, પણ થિંક અબાઉટ સમ ગુડ થિંગ્સ, રાઈટ? એવી ઘણી બધી આપણે તમે વાતો સાંભળી હશે કે વોટ મેક્સ અ ગુડ પર્સન, ગુડ હસબન્ડ, ગુડ વાઈફ. જો તમારી બાજુમાં તમારો પતિ નસકોરા બોલાઈ રહ્યો છે તો એવું કહેવાય કે ઓ થેન્ક ગોડ કે બહાર રખડતો નથી. આઈ મીન ધેર ધીસ ઇઝ કાઇન્ડ ઓફ ધ ઇમેજ સમથિંગ, જસ્ટ બી હેપી હી ઇઝ ધેર ઇન બેડ વિથ યુ, તમારી સાથે છે. એટલે આવી બધી ઘણી લિસ્ટમાં છે બાબત. હું કહેવા શું માંગુ છું કે તમે focus on a good quality in everyone, no matter how many defects are visible. The more you focus on good, જ્યારે તમે સારી વાતો પર વિચાર કરશો, ધ મોર પાવર યુ ગીવ ટુ ધ અધર પર્સન. તમે કોઈને કહી દો છો, બોસ તમે આ જોરદાર કરો છો, મેમ યુ ડુ ધીસ વન્ડરફુલી, તો પછી બીજે દિવસે જો પેલો 7 વાગે નું તો 6:30 એને ઉભા રહી જશે, શું કરવાનું છે મારે બોલો, યુ નો
Do you understand what I'm saying? This is how we encourage each other. And they will change. જ્યારે આપણે આવો એટીટ્યુડ કરીશું ત્યારે વી વિલ ચેન્જ. વન બેપ્ટિઝમ. એક બાપ્તિસ્માની પહેલામાં વાત કરે છે. હવે આમાં છે ને એવું નથી કે કઈ ઉંમરે બાપ્તિસ્મા લીધું એની વાત નથી કરતા, કઈ રીતનું બાપ્તિસ્મા લીધું એની વાત નથી કરતા, પણ પ્રભુ ઈસુ જે બાપ્તિસ્મા આપે છે, રાઈટ? બેપ્ટિઝમ જે પ્રભુ ઈસુ તરફથી મળતી, તમારા જે તારણની જે વાત છે, તમને બચાવવાની વાત છે, તમારા જીવનમાં જે પ્રભુ ઈસુ જે કામ કર્યું છે, તમે જૂનાપણાને મારીને નવાને જે નવું માણસપણું મેળવ્યું છે એ દિવસની વાત. એ બાપ્તિસ્મામાં આપણે એક છે, એ બાપ્તિસ્મામાં આપણે બદલાયા છે કે નહીં એ આપણે વિચારવાનું છે, રાઈટ? અને છેલ્લે એક ઈશ્વર, નથિંગ ટુ ટોક અબાઉટ ધેટ. એક ઈશ્વર એટલે ઈશ્વર પિતાની વાત કરી રહ્યા છે. અને મૂવિંગ ઓન, આપણે આ 3-4 કલમોમાં ઘણું બધું કહેવાયું, પણ લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ વન. યુનિટી વિશે કહેવાયું, હવે ડિવર્સિટી. ડિવર્સિટી એટલે વિવિધતા. એકતા તો હોય પણ વિવિધતા હોય વિવિધ, અને દેટ ઇઝ વોટ મેક્સ ઇટ ડિફિકલ્ટ. કારણ કે વિવિધતા બહુ છે આપણા ચર્ચમાં, બધી જાય છે, આપણા જ નહીં પણ દરેક મંડળીમાં વિવિધતા હોય છે. એટલે ત્યાં આગળ એવું કહે છે, લેટ્સ રીડ ધેટ. આપણે 6-7 અને 8 સાધ્યા વાંચે કે બધાની પાસે જો હોય તો, કે આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે તે પ્રમાણે આપણને જુદા જુદા વરદાન મળ્યા છે, તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેને પ્રબોધ કરો, અથવા જો સેવાનું તો સેવામાં તત્પર રહેવું. વળી જે શિક્ષક હોય તેને શિક્ષણ આપવામાં મંડ્યા રહેવું, અને જે સુબોધ કરનાર તેને સુબોધ કરવામાં લાગુ રહેવું. જે દાન કરે છે તેને ઉદારતાથી કરવું, જે અધિકારી છે તેને ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે છે તેને ઉમંગથી રાખવી. ઓકે, સો ડિવર્સિટી આપણે જોઈએ છે. ખ્રિસ્ત રૂપી શરીરમાં ડિવર્સિટી હોય છે, ઓબ્વિયસલી, રાઈટ? વિવિધ દાન આપવામાં આવ્યા છે. જે ગ્રીક વર્ડ આમાં લેવામાં આવ્યો છે ને, ઇટ્સ કોલ્ડ કેરિસ, CHARIS, કેરિસ. અને એના પરથી પેલું કેરિસ માતા, કેરિસમેટિક, રાઈટ, એ બધી બધી જે વાતો આવે છે. પણ ઇટ ઇઝ બેઝિકલી ટ્રાન્સલેટેડ એઝ ગિફ્ટ્સ. તમને કઈ ગિફ્ટ આપવામાં આવી છે એની ઉપર તમારું ધ્યાન રાખો, એની પર તમારું ધ્યાન રાખો. જુદી જુદી ગિફ્ટ્સ એટલા માટે છે કે ઈશ્વરે એમની યોજના પ્રમાણે દરેકને કંઈક ને કંઈક આપ્યું છે, રાઈટ? એમની યોજના પ્રમાણે દરેકને, બધાને સરખી ગિફ્ટ નથી આપવામાં આવી, અને એટલે જ એક એક વ્યક્તિની જરૂર છે. મેં એક વખત તમને કહ્યું હતું કે હું લેક એવન્યુ ચર્ચમાં એક મોટા પ્રોગ્રામમાં, એ લોકો ક્રિસમસનું કંઈ હોય છે, કંટાટા અને એમનું મ્યુઝિકલ, અને લગભગ 100 કે 120 મ્યુઝિશિયન્સ એમના મોટા સ્ટેજ ઉપર હતા. 30-40 વાયોલિન વગાડનારા, 2-4 પેલા મોટા ચેલોવાળા, પેલા 1-2 જુદા જુદા ડ્રમવાળા, પેલા ફ્લૂટવાળા. પણ એ ખૂણામાં, હું તમને એ છોકરાનું તમને ખૂણો બી કહું, કોન્સર્ટ ચાલી ને એ છોકરાનો વારો 2 વાર આવ્યો હતો. કશું મ્યુઝિક આવે એટલા ધ્યાનથી જોયા કરે, અને પેલો કંડક્ટર એની સામે જોયે ને એટલે પછી આમ. મને એમ થાય, હું મારા પપ્પાને મારા ફેમિલી સાથે ગયો, મેં મારા પપ્પાએ નોટિસ કર્યું કે કેટલા ડિસિપ્લિનમાં ઊભો છે. કાલે ઉઠીને આપણે તો કે ખુરશી આપો, મને બેસવા દો, મારો વાર આવતા ઊભો થઈશ. અરે મને 2 કલાક ઊભો રાખે છે, મને ખાલી 2 વાર ચમ ચમ કરે. આપણને એવું કહ્યું હોય તો અહીંયા ભાઈ કંઈ બીજું કંઈ વ્યવસ્થિત કામ સોંપો, ચમ ચમ કરવાનું. પણ દેટ ઇઝ, દેટ વોઝ ગોડ્સ ગિવન. એટલે એ અમને ઈશ્વરે એને એ સોંપ્યું, અને એને નિષ્ઠાથી કર્યું, અને ધ્યાનથી. કારણ કે જતું ના રહે, પેલું એક જ કરવાનું, એમ જો જતું રહ્યું તો ગયું, ખોટી વાત તો વગાડે નહીં, ખોટી સમય તો વગાડે. એની સો લેટ્સ મૂવ ઓન ફ્રોમ ધેટ. આ યુ કેન પ્રોનાઉન્સ ઇટ પ્રોફેસાઇન. પહેલું જે દાન છે, આ જે દાનો છે આપણે અમુકનો કરીએ ક્વિકલી વિથ ધેટ. પ્રોફેસાઇંગ એટલે પ્રબોધ કરવાનું જે દાન છે, એ જમાનામાં એ દાન પ્રબોધકો પાસે જ હતું, રાઈટ? હવે આજે ઇટ રિફર્સ ટુ સ્પીકિંગ ગોડ્સ વર્ડ, પ્રભુના વચનો ઉચ્ચારવા, પ્રભુના વચનો બીજાની સાથે શેર કરવા, પ્રભુની વિશે બાબતોની, પ્રભુની બાબતો બીજાની સાથે કહેવું. કારણ કે આપણી પાસે હવે સંપૂર્ણ બાઇબલ છે, એટલે પ્રભુ ઈસુ માટેની કોઈક નવી બાબતો હવે કોઈને આવવાની નથી. આપણા જે નવા નવા નીકળે છે રિલિજન, વી વેરી કેરફુલ એ રિલિજન્સને, એ જે બીજી સેક્ટ્સ છે, કારણ કે પ્રભુ ઈસુ વિચારની સંપૂર્ણ સમજ આપણને આપવામાં આવી દીધી છે. હવે કોઈ નવી એવી બાબત આપણે કરવાની કે પ્રોફેસી કરવાની જરૂર નથી. સંત પાઉલ તમને, આપણને કહે છે કે જે કોઈ પ્રીચિંગ કરે એને માટે એક તમને વોર્નિંગ હું આપું છું કે તમે બરાબર પ્રીચ કરો, પ્રબોધ કરવાનું દાન આપી જે કરો, પણ જે શાસ્ત્રમાં લખ્યું છે એનાથી બહાર ના જશો. ડુ નોટ ગો આઉટસાઇડ ઓફ વોટ ઇઝ રિવીલ્ડ ઇન ધ સ્ક્રિપ્ચર.
અહીંયા જે લખ્યું છે તમે એક લીટી લઈને કઈ ગૂગલ કરી નાખો કે નવું ઉભું કરી દો એવું ના કરશો. ઓકે, સો દેટ ઇઝ ધ આઈડિયા. સેકન્ડ વન ઇઝ સેવાનું દાન. એ તમે તમે પહેલા કહ્યું ગ્રીક વર્ડ જે સેવા માટે જે વપરાયો છે સર્વિંગ, એનો છે ડાયકોનિયન. ડાયકોનિયન પરથી આપણે ડીકન, આપણે તો છે ડીકન્સ ઘણી મંદિરમાં જોઈએ ડીકન્સ જોઈએ, પણ ખાલી ડીકન્સ જ સેવા આપે એવું નથી. દેટ ઇઝ અ ટાઇટલ ગિવન ટુ ધેમ. આપણે બધાને જ સેવા કરવાની જરૂર છે. ઈશ્વરે આપણને બધાને અહીંયા રાખ્યા છે એટલા માટે કે આપણે બીજાની સેવા કરીએ. પ્રભુ પોતે નમૂનો આપીને ગયા છે એકબીજાને, આપણા પગ ધોવાના અને એવું કરવાનું, રાઈટ? હવે ઘણા લોકો પાસે આનું દાન બહુ જોરદાર છે. આમ ચાલી ગયું આપણી મંડળીમાં, આપણા સમાજમાં હું જોઉં છું જે ફટ તેને પહોંચી જાય ને. અમે પ્રભુની સેવા જે રીતે કરે છે, આ એનો આ દાન વાપરવા માટે કોઈ સ્કૂલમાં જવાની જરૂર નથી, કોઈ લેસનો લેવાની જરૂર નથી, આ બહુ કોમ્પ્લિકેટેડ બાબત નથી. જસ્ટ ડુ ઇટ. નાઇકીનું સ્લોગન છે ને, જસ્ટ ડુ ઇટ. એ નાઇકી ફૂટ પેન્ટ દોડો, કોને મદદ કરવાની છે, જસ્ટ ગો ફોર દેટ. અને આપણે તો હું તમને દાખલો આપું તમને ખાલી ઉત્તેજન માટે કે એવા ઘણા લોકો છે જે કોઈકના ત્યાં માંગ્યું અને ફટ તેને ખાવાનું લઈને જતા, ઈવન વિધાઉટ આસ્કિંગ, એનો જસ્ટ પેલાને જરૂર હોય કે ના હોય. એવા ઘણા લોકો છે કે જે માંદેસા જે મુલાકાતે જાય છે, એવા ઘણા લોકો છે ખાલી ફોન કરતા હશે, ઘણા લોકો એવું છે કે કાર્ડ લખીને કરતા હોય છે કે આઈ એમ ગોના રાઇટ, આઈ એમ થિંકિંગ અબાઉટ યુ, ગેટ વેલ સૂન, એવું કરતા હશે, રાઈટ? બટ વોટ એવર યુ ડૂ, એ બાબત આપણે પ્રભુને માટે કરવાની છે એ આપણે યાદ રાખીએ. અને એક વસ્તુ મેં હમણાં એ બી માર્ક કરી કે આપણે નાના છોકરાઓ આપણે જુવાનમાં શું કરે છે ખબર નહીં, પણ આ ગુણિયાની ગુણિયાંટીના ત્યાં મીઠી દાદીની સર્જરી થઈ તો મરિયમ આંટી, જો તમે લોકો ઓળખતા હોય, આપણા એમના પપ્પા જયકુમારના મમ્મી, એ કેટલા બધા દિવસ એમના ઘરે આવી ન રહ્યા મીઠી દાદીને સંભાળવા માટે. દેટ ઇઝ અ સેવા, ઓસમ થિંગ. તમારું પોતાનું ઘર મૂકીને, તમારો દીકરાને, વાઇફને, એમના છોકરાઓને મૂકીને કોઈ બીજાના ઘરે, આઈ મીન ધીસ ઇઝ, તમને ઈશ્વરે એ તક આપી છે, દાન આપ્યું છે, એનો ભલે કશું બહુ વધારે મને ખબર નથી શું શું કરતા હતા, ખાલી બાજુમાં બેસીને દાદી સાથે વાત બી કરતા હશે ને તો દાદીનો ટાઈમ મસ્ત જતો હશે. દેટ ઇઝ અ સેવા, રાઈટ? એમાં કોઈ રોલ. નેક્સ્ટ વન ઇઝ શિક્ષણ આપવાનું. ખાસ કરીને અત્યારના જમાનામાં આ સમયમાં પાસ્ટર્સને આ ગિફ્ટ આપવામાં આવી છે, પણ અગેન જેવું ડીકન માટે સેવા લિમિટેડ નથી, એવું શિક્ષણ આપવાનું પાસ્ટર્સ માટે લિમિટેડ નથી. જો તમને પ્રભુ ઈસુનું જ્ઞાન મળ્યું છે, પ્રભુ ઈસુ પણ આપ્યું છે, પવિત્ર આત્મા તમને દોરે છે, તમને થોડું સુવર્તાનું અને એનું જો તમને ખરું જ્ઞાન છે તો તમે બીજાને શીખવાડવા માંડો, રાઈટ? ગેટ ઓન વિથ ઇટ, જસ્ટ બી ફેથફુલ. તમારા ઘરે બાળકોને તમે કહી શકો છો, તમારા કામ ઉપર તમે બાઇબલ સ્ટડી કરી શકો છો, ઘણા લોકોના કામ ઉપર બાઇબલ સ્ટડી ચાલતી હોય છે, યુ કેન ડૂ દેટ. યુ નો એની વિચ વે યુ કેન સ્પ્રેડ ધ વર્ડ ઓફ ગોડ, યુ કેન ડૂ દેટ. ઓકે, નેક્સ્ટ થિંગ સુબોધ કરવાનું. હવે સુબોધ વર્ડ ગુજરાતીમાં લખ્યો છે, ઇંગ્લિશમાં એવું લખ્યું છે એન્કરેજિંગ અધર્સ, ડિફરન્ટ કમ્પેરિઝન, પણ આઈ વિલ ટેક ધ વર્ડ એન્કરેજિંગ. આપણામાંના અમુક પાસે આનું બી એક અજાયબ દાન છે. ઘણી વાર હું સાંભળું છું અને આઈ એમ શ્યોર એવું તમે લોકો બી સાંભળતા હશો કે પાસે આવીને ખભે હાથ મૂકીને બે સારા શબ્દો બોલવાને યુ હેવ નો આઈડિયા. પેલો માણસ એક માઇલ ચાલતો હશે ને તો 10 ચાલશે. સરસ કરો છો તમે, સારું કરો છો, યુ ડીડ અ ગુડ જોબ. એ જે એન્કરેજમેન્ટનું જે દાન છે ને, એ આપણે બધાએ જોવાની જરૂર છે. ક્યાં એની જરૂર છે, ક્યાં કોઈ બિચારા આમ ઢીલા પડવા માંડ્યા છે ને, હમણાં શું કહેતો હતો, બહુ થાક લાગ્યો છે, બરાબર, એને જઈને તમે આમ થોડોક આમ પાછળ ખભા પર હાથ ફેરવીને કહો, એનો આમ ગ્લેડ યુ આર હિયર, ઓકે, ઓલરાઇટ, આઈ એમ હિયર. બધું જાગૃત, બધું તમારે એ હાથ ફેરવવાની બી ખૂબી છે, તમારા શરીરમાં લોહી ફરતું કરી દે. ઓકે, ધેટ્સ ધ થિંગ. ઓકે, એનીવે, સો એવું ઉત્તેજન આપવાની જે બાબત છે, પણ ખાલી ગુડ જોબ ને એવું નહીં. ઓકે, આમ નોટ ટોકિંગ અબાઉટ, ઘણા લોકોને ટોય બોલો કહો, પેલો હારો શું કરે, કોઈ જોબ, પણ ગુડ જોબ પણ શું, પણ બરાબર વ્યવસ્થિત તો કઈ વાત કર, પેલા જઈને ખાલી દૂરથી આમ પેલો અંગૂઠો દેખાડે, ધેટ્સ નોટ અબાઉટ ટોકિંગ અબાઉટ. પણ પવિત્ર આત્માની જે એની જે ડેફિનેશન આપવામાં આવી છે, એનું જે ગ્રીક વર્ડ પવિત્ર આત્મા માટે જે આપણી સાથે આવીને પ્રભુની સમજ આપે છે ને, એના માટે એક વર્ડ છે પેરેક્લિટોસ. તમે ઓબ્વિયસલી પહેલા સાંભળ્યો છે, પેરેક્લિટોસનો મીનિંગ છે એડવોકેટ કે હેલ્પર કે લોયર કે એન્કરેજર કે કન્સોલર કે ઇન્ટરસેસર કે મીડિએટર. તમારી પાસે આવીને ઉભા રહેનાર, તમારા મદદના સમય, તમારી જરૂરના સમય. આ બધા જ લોકો એ કરે છે, એક કાઉન્સેલર બી નથી, પણ કાઉન્સેલર બી આવી ગયા. બેઝિકલી તમારી બાજુમાં આવીને ઉભા રહેનાર મદદગાર. Do you do that? Do we do that? કોઈને એન્કરેજમેન્ટ આપણે આપવા તૈયાર છે એવો સમય કાઢીએ છે? શું આપણે એવી ઓપોર્ચ્યુનિટીઝની આમ ધ્યાન રાખીએ છીએ? ઘણી આપણે આપણા એટલામાં જ પોતામાં જ એટલા બધા મશગુલ હોઈએ છીએ ને કે વી ડોન્ટ ડૂ દેટ. જસ્ટ લુક ફોર વોટ પીપલ આર ડુઈંગ એન્ડ હેલ્પ ધેમ. કોઈના સંકટ સમયે, કોઈના દુઃખના સમયે બે જણની સલાહ કરાવવાની હોય ત્યારે
That's also a good thing. Encourage કરાવવામાં એમાં ભી તમે બહુ ભાગ લઈ શકો છો. તમે જો બાજુમાં પહોંચી જાઓ છો એમની, તો તમે જે બાઇબલમાં બારનાબાસની વાત છે ને, યુ આર ધેટ પર્સન. એન્કરેજ કરવું અને એને પ્રભુની સેવામાં પાછું જોડાવવું. રાઈટ, યુ નો ધ બારનાબાસ સ્ટોરી, ઇફ નોટ લર્ન યુ નો લેટર. પણ ઘણી વાર શાંતિથી કોઈ શબ્દ કહેવાની ભી જરૂર નથી. કોઈ માણસ કશુંક યાદ કરીને કદાચ આંખમાં પાણી આવ્યા હોય અને તમે બાજુમાં જઈને ખાલી આમ કરીને ઉભા રહો ને, કોઈ મોટા મોટા વર્ડ્સ ની જરૂર નથી, મોટી મોટી પ્રાર્થનાઓની જરૂર નથી. યુ કેન ડુ ધેટ. એ નજર કેળવો, લોકોના હાવભાવ જોઈને સમજતા શીખો. આપણે ઘણી આપણા એટલા મજબૂત હોઈએ છીએ કે ઘણી આપણે જોતા બી નથી કે આ માણસના મોં પર દુઃખ છે, ચિંતા છે, વગેરે. જસ્ટ એ કેમ છે, પણ પેલો બિચાર એન્ડ ઇટ હેપન યસ યુ નો વિથ જેમ્સ આઈ થિંક એન્ડ રાઈટ જેમ્સ આયા ત્યારે હી વોઝ એના પપ્પાનું એ હતું. પણ એક સેકન્ડમાં મને ખ્યાલ આવી ગયો સમથિંગ ઇઝ રોંગ બિકોઝ હી વોઝ નોટ નોર્મલ. જે માણસ મને આમ સામેથી આઈ નહીં કરતો હોય, ઇમિડિયેટલી આઈ ફાઉન્ડ આઉટ શું ખોટું છે મને કહો. એની સો યુ કેન ડુ ધેટ, આઈ પાસ ઇટ ઓન ટુ યુ. ઓકે, બીજું દાન કરવાનું, દાન ગિવિંગ, દાન કરવાનું, આપવા માટેનું દાન. જેની પાસે આ તાલંત છે કે આશીર્વાદ છે એમણે જ નહીં, આવું દાન એક જણ પાસે છે કે અમુક લોકો પાસે એવું નહીં, પણ દરેક ખ્રિસ્તી વ્યક્તિએ જનરસલી દાન આપવાની જરૂર છે. એ બાબત છે, તમને ઈશ્વરે આપ્યું છે તો તમે ઉદારતાથી આપતા શીખો. બીકોઝ યુ આર અ સ્ટુઅર્ડ, એ બાબતમાં કહેવામાં આવ્યું છે કે આપણે કારભારી છીએ, આપણે આપણું આ લઈને જવાના નથી કશે. ઓકે, સ્ટેટિસ્ટિક્સ, ઇન્ટરેસ્ટિંગલી સ્ટેટિસ્ટિક્સ એવું દેખાડે છે કે ગરીબ લોકો વધારે દાન આપે છે. યુ બી સરપ્રાઇઝ ટુ નો ધેટ. ઓછું કમાનારા લોકો, not that rich people je tamari nazar ma aave eva loko no proportionately, I'm not talking about amount but proportionate, atli income ma thi atlu dan, e je proportion che e proportion garib loko nu vadhare hoy che. hu tamne ek daaklo apu. apna thoda vakat pehla apni community ma ek family ne bahut sakhat madad ni jarur padeli ane e loko ne plane ma thi utarvama aaya ane ahiya rehvu padyu ne emergency ma ke badhu je loko to vechi saati badhu j karine band karine jata rahe, ઘર ની જરૂર, પૈસા ની જરૂર, ઇન્કમ ની જરૂર, ખાવાના ની જરૂર. અને એક જે કલાક ની અંદર કે થોડા કલાકો ની અંદર એ ન્યૂઝ ફેલાવવામાં આવ્યા અને ક્યાં ક્યાંથી લોકો આવી, મારા તરફથી $100, મારા તરફથી આટલા, મારા તરફથી. મને નવા એ લાગેલી કે હું જે વ્યક્તિને સ્ટુડન્ટ ગણતો હતો, હું જે વ્યક્તિને એવું કહેતો હતો કે હજી તમે જોબ નથી ચાલુ કરી, એણે મને સીધા $500 અને બીજા જરૂર હોય તો કહેજો, મારે પાછા આપવા પડે. અમને કોઈ આઈ ડોન્ટ વોન્ટ ટુ ટેક ધીસ મચ મની, મને ખબર છે તમારી સ્થિતિ, થેન્ક યુ વેરી મચ, પણ ઓલરેડી બીજા, જો બીજા ના આવ્યા હોત તો આઈ એમ ઓકે, પણ આવી ગયા છે, આઈ હેડ ટુ ગીવ હિમ બેક સમ ઓફ ધેર મની. પણ જનરોસિટી કે છે, હું આના માટે જ ભેગા કરું છું, લોકોને મદદ માટે હું ભેગા કરું છું, આ કારણસર જ હું આવું આ ફંડ રાખું છું. આપણે એવું રાખીએ છીએ ફંડ કે આ ફંડ મારા મારું ફેમિલી ફરવા જઈએ માટે નહીં, પણ આવું કોઈકની જરૂર જ્યારે આવશે, કોઈક મને કહેશે કે યુ નો આઈ નીડ ફોર સમથિંગ, એ વખતે આ ફંડ હું એમને આપીશ. રાઈટ, એ નોંધવા લાયક. સો કીપ યોર આઈઝ ઓપન ફોર ધેટ. ઓકે, એક નોંધવા લાયક બાબત એ છે કે જ્યારે ઉદારતાથી આપવાની વાત થાય છે ને, એ આપણા પોતાના ફંડ્સમાંથી આપવાની બાબત છે. ઓકે, દિસ ઇઝ નોટ લાઈક બીજા કોઈકને પેલું હું ભયવટ કરું છું. એટલે ફોર એક્ઝામ્પલ, જ્યારે ચર્ચની આપણે વાત કરીએ, ચર્ચની વાતમાં આ જનરસલી આપવા માંડો એવું ના થાય. ચર્ચની વાતમાં એવું થાય કે ચર્ચના કારભારીઓને એવું પડે, એવું કહેવું પડે કે ડુ પ્રોપર એડમિનિસ્ટ્રેશન, તમે એનો યોગ્ય વહીવટ કરો, વાઇઝલી વહીવટ કરો, કારણ કે આ લોકોના પૈસા છે અને પ્રભુના પૈસા છે. યુ કેનોટ ટેલ હિમ જનરસલી આપવા માંડો બધા, ધેટ ઇઝ અ ડિફરન્ટ. સો ધેર ઇઝ અ ડિફરન્સ અને એ આપણે જાણવાની જરૂર છે, અને ધેટ ઇઝ અ રીઝન વાય ઇટ ઇઝ સેડ ઇન ધેટ. નેક્સ્ટ વન ઇઝ અધિકાર અને ખંતથી ચલાવવાનું, લીડરશિપ જે છે, અધિકાર ચલાવવાની લીડરશિપની વાત છે. કે જો તમને એવો લીડરશિપનો ચાન્સ પ્રભુ આપે, ઘણી વાર તમારી આજુબાજુ કદાચ નાના છોકરાઓને આપ્યા હોય, ઘણી વાર તમારી આજુબાજુ એવા લોકો આપ્યા હોય કે તમે જેને લીડ કરી શકો, તો યુ કેન ડુ ધેટ. સારી રીતે કરો, વ્યવસ્થિત રીતે. આ બાબત વ્યવસ્થાની છે, સારી રીતે કારભાર ચલાવવાની છે. મંડળીના આગેવાનોએ, મંડળીના જે લીડર્સ છે, એમણે આ પ્રભુનું ઘર શરીર જે છે એને સારી રીતે ચલાવવાની જરૂર છે. બોડી ઓફ ક્રાઇસ્ટ શુડ ફંક્શન વેલ, અને એ ફંક્શનિંગ વેલમાં એ લીડરશિપનો રોલ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, જો કોઈ એવી વ્યક્તિને, અને ધીસ ઇઝ નોટ યુ નો મેન્ટ ફોર એનીબડી, પણ આ જનરલ સ્ટેટમેન્ટ આઈ વેન આઈ વોઝ સ્ટડીંગ આઈ ગોટ, કે જો કોઈ એવી વ્યક્તિને આગેવાની કોઈ પણ જગ્યાની આપવામાં આવે કે જેની પાસે એ તાલંત નથી, તો નોટ ઓનલી વિલ ધેટ ઓર્ગેનાઇઝેશન સફર, બટ ધેટ પર્સન વિલ ઓલ્સો સફર. તમે જેને જેની પાસેની જે બાબતનું દાન ના હોય, એ બાબત તમે એને હેન્ડલ કરવાની કહેશો ને, તો એ બાબત એમને દુઃખરૂપ થશે, એમને નડશે.
If you're not, that is not your forte, then you don't, you cannot do that. But a jeni pase che e jordar chhe. But I'm just saying in general, this is what we have to be careful. And in darek babat ma lagu pade, not just leadership. Koi music na avartu hoy na tame empo ke bhai tu lead kar raho. To aku church off key ma gato hoy, right? I mean, we don't want that, obviously. So anyway, that is the idea that you have to have your gift properly identified. Chelli babat chhe ma lagu, daya rakhi, right? Showing mercy. મારી પર દયા કરજો, બે મિનિટ વધારે. ખુશીથી આનંદથી ચેરફુલી દયા દર્શાવો, પરાણે નહીં. જવા દઉં છું તને. એ જે આપણે એટીટ્યુડ છે ને ઇન્ડિયન, એ ઇન્ડિયનમાં જ આવે, અમેરિકામાં તો આવે જ નહીં આવું. એ તને પેલા કોઈ કંઈ કર્યું હોય ને તમે પેલું જેમ જવા દો, યુ નો, એ બાબત નહીં. યુ નો વોટ, દયા કરો કે યુ નો વોટ, હે લિસન, વોટ યુ ડીડ વોઝ રોંગ. But I, you know, as a Christian, I don't want to do anything about it. I just want to let you know that તમે જે કર્યું મને ના ગમ્યું, મારા માટે ખરાબ બાબત થઈ, અને એ ના કરો બીજી વાર તો સારું. એ દયા, એ ડિફરન્ટ કાઇન્ડ ઓફ દયા. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ લાઈક યુ નો ખોટી રીતે તોડી તોડીને નહીં કરો. ઈશ્વરે આપણી સાથે જે રીતનો વ્યવહાર કર્યો છે એ પ્રમાણે કરો. રાઈટ? સો નાઉ આઈ વોન્ટ ટેલ યુ વન લાસ્ટ સ્ટોરી. આપણું જે થિંકિંગ બદલવાની જરૂર છે પ્રભુ જ કરી શકે છે એ બાબત, અને એ બાબતનો એક્સપિરિયન્સ, એ બાબત માટે અમે હમણાં એક બાબત એક જગ્યાએ જોયું, અને મારે તમને એના વિશે છેલ્લી બાબત આ કહેવી છે કે આ બાબતો ક્યારે શક્ય બને, આ બધી બાબતો ક્યારે શક્ય બને, કે આપણે આવું બધું કરી શકીશું, આપણે આપણા મનનું રૂપાંતર કરી શકીશું, આપણે આપણા જીવનનું ને જીવ આપણા શરીરનું જીવતું અને પવિત્ર અને દેવને પસંદ પડ્યું અર્પણ કરી શકીશું ક્યારે? ઓનલી વન ગોડ ડીલ્સ વિથ ઇટ. અમે થોડા દિવસો પહેલા ઇંગ્લિશ મૂવી જોવા ગયા. આઈ કેન ઓનલી ઇમેજિન, આઈ વુડ એડવાઇઝ એવરીબડી ટુ સી ધેટ ઓસમ મૂવી. એમાં એક બાપનું પરિવર્તન જોવામાં આવે છે. તમને ઘણી વાર કે છોકરા બગડેલા અને છોકરા બદલાયા, નો, એક બાપનું પરિવર્તન જોવામાં આવે છે કે જે આપણા માન્યામાં પણ ના આવે. આ જે માણસ જેની સ્ટોરી છે એ સિંગર છે પોતે, તેનો બાપ નાનપણથી જ બહુ ક્રૂર, નાનપણથી જ એકદમ કઠોર, અબ્યુઝિવ. આપણે તો એવું ખબર નહીં થાય છે કે નહીં, મેં ઘણી વોટ્સએપમાં ક્લિપ જોઈ છે કે નાના છોકરાઓને આપણે ત્યાં બધા મારે ગમે તેવું, પણ અહીંયા તો અબ્યુઝિવ ઇઝ અ બિગ થિંગ. તમે બેલ્ટથી વોટ એવર વાયોલન્ટ એકદમ, અને બીક લાગે એવો આ બાપ હતો. આખી એની નાનપણમાં એ બાપને એણે એ રીતે એની જોડે જીવ્યું. હવે લોંગ સ્ટોરી શોર્ટ, આખી લાંબી સ્ટોરી તમે મૂવી જોજો, હું નહીં કહું, પણ એ છોકરો ઘર છોડીને જતો રહે છે. એનું જે મ્યુઝિકનો ઇન્ટરેસ્ટ હતો એમાં એને આગળ વધવું છે, પણ એને જે ગમે એને જે ફાવે એવું મ્યુઝિક એનામાંથી નીકળતું જ નથી. ભલ ભલા પેલા રેકોર્ડ આર્ટિસ્ટ હોય એની પાસે આવીને કહે છે કે આ તું જે ગઈ રહ્યો છે તારું મ્યુઝિક નથી. ઇટ મે બી, પણ એવું લાગતું નથી કે તારા હૃદયમાંથી આવતું હોય. તું એવું મ્યુઝિક લખ કે તારું પોતાનું હોય, વન યુ ઓન, પછી તું અમારી આગળ આવજો. તો એણે નિરાશ થઈને પેલું છોડી દીધું ગાવાનું કે ટેમ્પરરી, અને એના ઘરે પાછો ગયો. એ જયારે ઘરે પાછો ગયો ત્યારે એણે એક નવા બાપને જોયું. એનો બાપ રેડિયો પર, આ તો છોકરો જતો રહ્યો એટલે એને એ છોકરાની યાદમાં એના ગીતો સાંભળે, ક્રિશ્ચિયન રેડિયો સ્ટેશન સાંભળતો હશે, અમેઝિંગ ગ્રેસ એને ગીત સાંભળ્યું, અને એ ગીત પછી એ લોકો પેલી જે ચર્ચા કરતા હોય જે ક્રિશ્ચિયન રેડિયો સ્ટેશન વાળા, એ ચર્ચા એને સાંભળી, અને એ બાપને પ્રભુએ બદલી કાઢ્યો. એ બાપને આ છોકરાને જયારે પાછો આવે છે તો કહે છે, હું તો ખાલી જોવા જાઉં છું કે તમે કેમ છો. પેલો બાપ કહે છે કે Will you not give me another chance? માને તો એક તક નહીં આપી શકે કે? પેલો કહે છે, ના, હું આમ જતો રહેશે, એક મિનિટ માટે છોડીને જતો રહેશે. કે આ હાઉ કેન આઈ કે યુ આર અ મોન્સ્ટર, એના બાપને મોન્સ્ટર કહે છે, અને હું કેવી રીતે કરું? કહે છે, તમે કરી શકો, પ્રભુ તમને માફ કરે, પણ હું નાય કરું, કહે છે. અને પછી એને જે બહાર જઈને એને થોડીક એની જે કારમાં બેસે છે ત્યારે ખબર પડે છે કે એના ફાધરને કેન્સર હોય છે લાસ્ટ સ્ટેજ પર, અને એ જ્યારે એના એમાંથી ફેસ થતો હતો ત્યારે એ બાપ બદલાય છે, અને એ છોકરો નક્કી કરે છે હું બાપ સાથે રહીશ. અને પછીના એ છેલ્લા ખબર નહીં કેટલા દિવસો હતો એ જ બાપ સાથે એણે સમય કાઢ્યો, કે મરી ગયા ફ્યુનરલ કર્યું ત્યાં સુધીનું. એ છોકરોએ એક ગીત ગાતી વખતે એક સ્ટેટમેન્ટ આપે છે, આઈ વેન્ટ હોમ ટુ સી એ મોન્સ્ટર એન્ડ આઈ સો અ મેન ધેટ ઓનલી ગોડ કેન ચેન્જ. એ મોન્સ્ટરને જો પ્રભુ બદલી શકતા હોય, આપણે તો એવા માણસ નથી ને, બદલી શકે છે આપણને પ્રભુ. પ્રભુને સોંપાઈએ, પ્રભુની આગળ નમીએ,
ને કહ્યું એ પ્રમાણે જો તમે ઘરે ઘરે હજી ખૂણો બનાવ્યો નથી તો બનાવો, એ ખૂણામાં જાઓ અને પ્રભુને કહો કે હું જેવો હતો એવું મારે નથી રહેવું, મારે બદલાવું છે. આઈ વોન્ટ બી અ ડિફરન્ટ પર્સન. મારે એક આશા કે જે તમે પાછા આવવાના છો એ આશામાં મારે જોડાવું છે. સો એ આપણે એના માટે પ્રાર્થના કરીએ. અને આઈ પ્રે દેટ યુ વુડ ઓલ ઇન યોર હાર્ટ અને તમારી પર્સનલ પ્રેયરમાં તમે કહેશો. સર્વશક્તિ માનાકાશવાસી પિતા, આભાર માનીએ છીએ તમારો. આ અજાયબ જેવા સંદેશા તમારા જે વચનમાંથી અમને મળે છે, પવિત્ર આત્મા અમને દોરવણી આપે છે અને જુદી જુદી રીતે તમારી મંડળીમાં વપરાવાને માટે, તમારા શરીરના અવયવોની સાથે એક થવાને માટે તમે અમને તક આપો છો. અત્યારે ચર્ચ છૂટ્યા પછી બી અમે પ્રભુ એક થઈશું, અમે એક સાથે મળીશું, ફેલોશીપ કરીશું, ત્યારે પ્રભુ અમે એકબીજાને સમજીએ. અમારી પોતાની સમજને અમે ખોટી ના રાખીએ અને સામેવાળાની સમજને અમે ખોટી ના રાખીએ. અમે અમારી જાતને બીજા સાથે કમ્પેર ના કરીએ. અમે સામેવાળી વ્યક્તિઓમાં કંઈક સારો પોઈન્ટ શોધીએ અને એની ઉપર ફોકસ કરીએ. અને પ્રભુ ઉત્તેજતા એક શબ્દો અમે વાપરીએ, બીજાને અમે એન્કરેજ કરીએ, કોઈકના જઈને ખભે હાથ મૂકીને એમની સાથે બેગડી વાત કરીએ. આઈ ફાઇન્ડ આઉટ વોટ ઇઝ નીડેડ ઇન ધર માઇન્ડ, વોટ ઇઝ નીડેડ ઇન ધર લાઈફ, શું અમને જરૂર છે એ અમે શોધીએ. અમે ક્યાં પૂરક બની શકીએ, ક્યાં અમે અમારી જાતને ખર્ચીને પ્રભુ બીજાનું લાઈફ ઉપર લાવી શકીએ, એ તરફ અમારી નજર તમે ખોલો પ્રભુ. અને અમે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ બાબતો શક્ય છે. અમે ગમે તેટલા સ્ટબર્ન હોઈએ, અમે ગમે તેટલા પથ્થર દિલના હોઈએ, અમે ગમે તેટલું એવું નક્કી કર્યું હોય કે હું આવો જ છું, આવો જ રહીશ, પણ પ્રભુ તમે મોન્સ્ટરને બદલવા દેવું છે. જો તમે મોન્સ્ટરને બદલી શકતા હોય તો પ્રભુ તમે ઓલરેડી અમારા જીવનમાં તો કામ કર્યું છે, અમારા હૃદયમાં તમારો વાસ હશે, અંદરથી પ્રભુ જે સાફની સફાઈની જરૂર છે એ તમે કરી શકો છો. અમે આજે તમને સંપૂર્ણપણે છૂટ આપીએ છીએ. અમે આજે સંપૂર્ણપણે તમારી જાતને, અમારી જાતોને તમને સોંપીએ છીએ. વોટ એવર ઇઝ નીડેડ, જે કંઈ સફાઈની જરૂર છે, ભલે અમારે મનગમતી વસ્તુ હોય એને લઈ લો પ્રભુ. જો એ વસ્તુ અમને તમારાથી દૂર રાખતી હોય તો એ વસ્તુને આજે તમે દૂર કરો. પ્રભુ અહીંયા બેઠેલી હરેક વ્યક્તિ માટે, અહીંયા જે ફેમિલીઝ રિપ્રેઝેન્ટ થયા છે, દરેક માટે મારી પ્રાર્થના છે પ્રભુ કે તેઓ આજ પછી, આ સમય પછી તમારા સમયમાં પ્રભુ તમારી સાથે એક થાય, નોટ એઝ અ ફેમિલી પ્રેયર, નોટ એઝ અ ડાઇનિંગ રૂમ પ્રેયર, પણ એવા એક ખૂણામાં, એકાંતમાં તમારી સાથે તેઓ એક થાય, તમારી સાથે વાત કરે, તમારો અવાજ સાંભળવાને માટે તેઓ તૈયાર થાય, મેડિટેશનમાં તમારી સાથે તેઓ વ્યવહાર કરે. કારણ કે તમે ઓલરેડી વાત કરવા મારી સાથે તૈયાર છો. સમટાઈમ્સ વી જસ્ટ ડોન્ટ વેઇટ ટુ લિસન. અમને એ બાબતોમાં શક્તિમાન કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સગળી વાતો તમે માન્ય કરો બાપ. આમેન. જીવનમાં ઉતારીએ અને પ્રભુના આત્માને આપણા જીવનમાં કામ કરવા દઈએ. આવો આપણે પ્રભુને આગળ આપણા દાનો લાવીશું અને વિનંતી કરીશ નટુ અંકલ કે તે પણ Thank you.